પાંડેસરા ભેસ્તાન ત્રણ રસ્તા પાસે વિચિત્ર અકસ્માતમાં વાહન ચેકિંગ કરતી મહિલા કોન્સ્ટેબલ સહિત ત્રણને ઈજા પહોંચી હતી, જેમાં મહિલા કર્મચારીનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી ભાગે છૂટેલા ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો. પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભેસ્તાન ત્રણ રસ્તા પાસે બુધવારે રાત્રિના સમયે વાહન ચેકિંગ કરી રહેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલ લીનાબેન ખરાડે સહિત ત્રણ પોલીસ કર્મચારીઓએ એક રિક્ષા ચાલકને આંતરીને પેપર તપાસ્યા હતા. તે જ સમયે રિક્ષાને પાછળથી બે ફાર્મ આવેલા ડમ્પરના ચાલકે અડફેટે લેતા ત્રણેય પોલીસ કર્મચારીઓને પણ ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક ભાગી છૂટ્યો હતો, જ્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલ લીનાબેન ખરાડેનું મોત નિપજ્યું હતું. બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી ભાગી છૂટેલા ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો. મોડી રાત્રે ભેસ્તાનમાં બે ફાર્મ ટેન્કર હંકારી અકસ્માતને અંજામ આપી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનું મોત નિપજાવનાર ડમ્પર ચાલક પોલીસ હાથે ઝડપાઈ ગયો છે. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના ભેસ્તાન ત્રણ નાકા ખાતે પોલીસનું વાહન ચેકિંગ પોઈન્ટ હતું. ત્યાં આગળ અમારા ત્રણ પોલીસ જવાનો અને ચાર હોમગાર્ડ વાહન ચેકિંગ કરતા હતા. એ દરમિયાન ત્યાં એક રિક્ષા ચાલકની ઊભી રાખીને પૂછપરછ કરતા હતા. એ દરમિયાન એક ડમ્પર ચાલક પૂર ઝડપે આવી અને રિક્ષાને ટક્કર મારી, જેના કારણે અમારા એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક લેડીઝ કોન્સ્ટેબલ લીનાબેનનું એ ઘટનામાં મૃત્યુ થયેલું છે. અને આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 304 મુજબનો ગુનો દાખલ કરી અને ડમ્પર ચાલકની અટકાયત કરવામાં આવેલી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.